અડાજણ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં શ્રી રાજેન્દ્ર જૈન કોવિડ આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરાઈ છે તો આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા. સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા વિવિધ સમાજ અને સામાજિક સંસ્થાઓ સાથે વિવિધ સામાજિક અગ્રણીઓ દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટરો શરૂ કરાઈ રહ્યા છે, જે અંતર્ગત શ્રી સૌધર્મ બૃહદ તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘ સુરત થરાદવાડા તથા શ્રી જૈન શ્વેતાંબર મુમુક્ષ પૂજ્ય યુવક મહાસંઘ સુરત દ્વારા અડાજણ ખાતે શ્રી રાજેન્દ્ર જયંત કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું છે. ઉદઘાટન સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ અને મેયર સહિતના હાજર રહ્યા. સુરતમાં કોરોના મહામારી વચ્ચે અનેક સમાજ દ્વારા આઇસોલેશન સેન્ટરો શરૂ કરાયા છે, જેમાં અડાજણમાં જૈન સમાજ દ્વારા વધુ એક આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરાઈ. વણસેલી હતી, એ વણસેલી સ્થિતિને કાબુ લેવા માટે સરકારે પોતે પણ પ્રયત્ન કર્યા અને સાથે સાથે સામાજિક સંસ્થાઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓએ પણ જે રીતે પ્રયત્ન કર્યા અને એના કારણે અમે દરેક સાંસદ અને દરેક ધારાસભ્યોને અને સંગઠનને ઓછામાં ઓછા 100-100 બેડના આઇસોલેશન સેન્ટર શરૂ કરે, એમાં 25-30% ઓક્સિજનની પણ વ્યવસ્થા હોય. મારી પાસે ગઈકાલના રિપોર્ટ સુધી હમણાં સુધીમાં આખા રાજ્યમાં 12,000થી વધુ આઇસોલેશન બેડ અને એમાં 25% જેટલો ઓક્સિજન સાથેનો એ વ્યવસ્થા થઈ છે ને આવનારા દિવસોમાં મને લાગે છે 2-3 દિવસની અંદર બીજા 8-10 હજાર સુધી એ પહોંચશે, એટલે અમે 20,000ને ક્રોસ કરીશું. એના કારણે સિવિલ અને જે સરકારી હોસ્પિટલો પરથી ભારણ પણ ઘટ્યું છે. ખૂબ સારી સેવા એ કરે છે સિવિલ હોસ્પિટલની અંદરનો સ્ટાફ, ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ ખૂબ એમણે સેવા કરી છે, પરંતુ ખૂબ દબાણને કારણે એમણે થોડા થાક્યા છે, ત્યારે એમને પણ રિલીઝ થાય છે અને આ રિલીફ મળવાને કારણે અને સારી સગવડ જ્યારે આવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે એના કારણે લોકો અહીંયા આવવાનું પણ પસંદ કરવા લાગ્યા છે. આજે જૈન સમાજ દ્વારા આજે આઇસોલેશન બેડની વ્યવસ્થા કરીને શરૂ કરવામાં આવી છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાહુલ મકવાણા, GTV News, સુરત.